हेलो फ्रेंड, वेलकम टू टीचर एंड डॉक्टर फॉक्स स्कूल। मैं मनोज जरा सर जो है ना साइंस के निवारण के बारे में बताया। आज का टॉपिक है आप लोग लेकिन चैप्टर नंबर 1 अपने आसपास के द्रव्य। चैप्टर नंबर 1 स्टार्ट करने से पहले अपने समझ पड़ी गई है कि हर एक पर क्या पे जुआ जी एक सिंपल शब्द में बात करवा चाहिए। हम कह सकते हैं कि अपने आसपास के द्रव्य या सिंपल के द्रव्य विचारवाना है। द्रव्य विषय माहिती ग्राहक છે, દ્રવ્ય વિશે જ્ઞાન ક્લિયર વસ્તુ છે કે તમે આસપાસના જીવન દરમિયાન વિચારો છો, આસપાસની વસ્તુ જેને વિચારો છો કે દ્રવ્ય છે, તો સવાલ તો બધાને આવ્યો જ હશે, સવાલ બધાએ અનુભવ કર્યો છે, પણ કદાચ જવાબમાં ક્લિયર નહીં છે કે જે વસ્તુ આપણી પાસે છે, જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, જે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ તેને દ્રવ્ય કહે છે। હવે દ્રવ્ય એટલે પૂર્વધારણા મુજબ આપણે ક્લિયર મગજમાં હોઈ શકે કે દ્રવ્ય એટલે પ્રવાહી, ના દ્રવ્ય એટલે પ્રવાહી નથી। સુભાઈ દ્રષ્ટિકોણથી જ્યારે જોવામાં આવે છે, જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, ત્યારે આપણે કાળજીપૂર્વક કહેવાનું હોય છે કે દ્રવ્ય સામાન્ય ત્રણ અવસ્થામાં હોય છે। એ ત્રણ અવસ્થા એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। જો અવસ્થા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ત્રણ અવસ્થાથી બનતા બધા જ પદાર્થોને દ્રવ્ય કહેવાય છે। શરૂઆત જ આપણે કરીએ તો કહી શકે કે દ્રવ્યની વાત કરવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ દ્રવ્ય એટલે જે જગ્યા રોકે છે અને જે દળ ધરાવે છે, જેને સામાન્ય પ્રકૃતિ પ્રમાણે સુવિધા છે દ્રવ્ય। સો ભાઈ મિત્ર શીખવાથી આપણે વિચારવા જઈએ તો પ્રાચીન સમય અત્યાર સુધીના જેટલા પણ સાયન્ટિસ્ટો છે, જેના પણ સંશોધનો થયેલા છે, તેની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે તેને દ્રવ્યને વિભાજિત કર્યા છે, દ્રવ્યને સમજાવ્યા છે। શરૂઆતના જમાનાની વાત કરીએ એટલે પ્રાચીન સમયની વાત કરવા જાઓ તો પ્રાચીન સમયને તત્વજ્ઞાનીઓ કે જે તત્વના ખાસ માહિતગાર હતા, તત્વનું જ્ઞાન આપતા, તો એ બધા તત્વજ્ઞાનીઓનું કહેવું એવું હતું કે કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈ પણ પદાર્થ સામાન્ય પાંચ પ્રકૃતિને આધારે બનેલો છે। એ પાંચ પ્રકૃતિ કઈ છે કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી, જેના આપણે પાંચ તત્વ કહીએ છીએ, પંચ તત્વ, જે પંચ તત્વથી આપણું સૃષ્ટિ રચાયેલી છે, એટલે કે સજીવ હોય કે પછી નિર્જીવ હોય, એ આ પાંચ પ્રકારની પ્રકૃતિને આધારે સર્જન પામે છે। એ વસ્તુ ક્લિયર છે કે કોઈ પણ વસ્તુ હોય, એક્ઝામ્પલમાં હું દ્રવ્યના એક્ઝામ્પલમાં કોઈ પણ એક્ઝામ્પલ મૂકેલું, લોખંડનો ટુકડો આ મૂકેલા, એક લાકડાનો ટુકડો આવ્યો, પાણીનો એક ગ્લાસ મૂકી દઉં કે પછી એક ચોક્કસ પ્રકારનો કેરોસીનનો ગ્લાસ તમારે સામે છે, હવે નાઇટ્રોજન વાયુ હોય, હાઇડ્રોજન વાયુ હોય કે પછી શ્વાસમાં લેવામાં આવતું એક નોર્મલ હવાની વાત કરતો, આ બધી જ વસ્તુ દ્રવ્યમાં સમાવેશ પામે છે, બધી જ વસ્તુ દ્રવ્યને આધારે સમજાઈ શકાય। હવે એમાં એ વસ્તુ નક્કી નથી કરવામાં આવતી કે તે સજીવ છે કે નિર્જીવ, એનાથી એને કોઈ લેતે નથી, પરંતુ જ્યારે સંશોધન આગળ વધ્યા, સંશોધનને આગળ વધારે સૂર્ય દૃષ્ટિકોણથી જોવા જઈએ તો આધુનિક જ્યારે વૈજ્ઞાનિકો આવ્યા અથવા તો કોઈ આધુનિક જમાનો આવ્યો તો એમાં સ્વાભાવિક રીતે દ્રવ્યને સમજાવવા માટેની પદ્ધતિ બદલાઈ, દ્રવ્યને સમજાવવાની રીત બદલાઈ, તેને સામાન્ય એવા દર્શકોથી જોવામાં આવે કે જે સામાન્ય તેના ગુણધર્મના સ્વરૂપમાં હોય, અને જ્યારે પણ આધુનિક વૈજ્ઞાનિકોની વાતો આવે તો એ સમજવામાં અથવા તો કે સમજવામાં સરળતા માટે તે બે પ્રકારના ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ। ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો વિશે આપણે આગલા ધોરણ વિશે જ્યારે માહિતી લેતા હશો ત્યારે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ તે બધા દ્રવ્ય વિશે તે તત્વો વિશેની માહિતી આપણે તે વન બાય વન ધીમે ધીમે મેળવવાની છે। ભૌતિક ગુણધર્મ હોય પછી રાસાયણિક ગુણધર્મ હોય તે મુજબ તે પોતાના એક ચોક્કસ વ્યક્તિત્વમાં હોય છે, એક ચોક્કસ ગુણધર્મમાં હોય છે કે જેને આપણે તે સ્વરૂપમાં ઓળખીએ છીએ। એક એવી સુધી ધ્યાનમાં લઈ દ્રવ્યનો સ્વભાવ નક્કી કરવાનો જે અમે નેક્સ્ટ પાર્ટમાં લખ્યો છે, તો એમાં પણ આધુનિક સમાજના જેટલા પણ વૈજ્ઞાનિકો હતા તેમાં પણ ચોક્કસ પ્રકારની વિચાર ધારણાઓ અલગ અલગ હતી। બે પ્રકારના સમૂહો તૈયાર થયા, વૈજ્ઞાનિકોના બે સમૂહો તૈયાર થયા, અને બે વૈજ્ઞાનિકોના બે સમૂહ એટલે કેવા હતા તો કે એકની વિચારસરણી પ્રમાણે તે સામાન્ય રીતે લોખંડ કે લાકડાના ટુકડાની જેમ સતત છે, શબ્દ વાપરીએ કે સતત, કેવો સતત,
કન્ટિન્યુઅસ મતલબ એક ટુકડો જ્યારે વિચારતા હો તો એક ટુકડાની સાથે સંગ્રહાયેલો ભાગ એટલે કે એક આપણે કદાચ લાકડાની એક નાની પટ્ટી વિચારો છો તો શું કહે છે કે તેના જેટલા પણ કણો છે તે સતત છે એક કણ સાથે બીજો કણ બીજા કણ સાથે ત્રીજો કણ એમ કન્ટિન્યુ જોડાયેલા છે તેને સતત શબ્દથી એક્સપ્લેન કરું તો સમજાવું તો એક સમૂહ એવો હતો કે જે કહેવા માંગતા હતા કે જે લોખંડનો ટુકડો છે લાકડાનો ટુકડો છે કે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે સતત કણના સ્વરૂપમાં રહે છે પરંતુ બીજા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તે દ્રવ્ય એટલે કે રેતીના કણની માફક નાના નાના કણોમાં હોય છે તેનું એવું માનવું હતું કે તે નાના નાના કણોના સ્વરૂપમાં આખી વિચારધારા બદલાઈ જાય છે આખી પ્રકૃતિ બદલાઈ જાય છે એટલું કેવું એવું હતું કે સતત છે એટલે કે તેના જે પાર્ટિકલ્સ છે એટલે કે કણો છે તે સતત જોડાયેલા હોય છે જ્યારે બીજાનું એવું કેવું હતું કે સરળતાથી તે નાના નાના કણોમાં વિભાજિત થયેલા છે તો તે નાના નાના કણોના સ્વરૂપમાં રહેલા છે ભાઈ જે બે વિચારસરણીઓ છે તેને સમજ્યા વિચાર્યા અને તે મુજબ આ પ્રકૃતિ પ્રમાણે સ્વભાવ નક્કી કરવામાં આવે તો સ્વભાવ નક્કી કરવા માટે અલગ અલગ પ્રયોગ આપણે પણ કરીએ કે જેને કારણે કણો કેનું બનેલો છે અથવા તો કેના બનેલા છે તે વિશેની માહિતી સરળતાથી આપણે મેળવી શકીએ છીએ ઓકે તો આપણે વન બાય વન થોડાક એક્ઝામ્પલ લઈ કે જેથી સરળતાથી આપણે તે વસ્તુને સમજી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે જે રોજિંદા જીવનમાં આપણે કહી શકાય કે જે બધાએ જોયેલી હોય તેવી ક્રિયા લો એક પાત્ર લો છો અત્યારે કઈ બીકર લો છો એ બીકરની અંદર પાણી અને તેની અંદર હું નાખી રહ્યો છું મીઠું શું નાખી રહ્યો છું મીઠું અથવા તો એવું લખીશ NaCl જેની ફોર્મ્યુલા છે બંધારણ છે જ્યારે પણ તમે સ્વરૂપ સ્વરૂપમાં મીઠું નાખી રહ્યા છો તો એ મીઠાનો સ્વભાવ એ કણવાળો સ્વભાવ છે એટલે જેવું તે અંદર જતા પીગળવાની ક્રિયા ચાલુ કરશે અને થોડી વારમાં તમારું જે પાત્ર છે જે પારદર્શક પાત્ર છે એમ જ કહે છે જે પારદર્શક પાત્ર છે તેમાં રહેલું પાણી તમને જે સ્વરૂપમાં હતું તે સ્વરૂપમાં તમને જોવા મળે છે ધેટ મીન્સ કે તમારી પાસે જેટલા પણ એનએસી એટલે કે મીઠાના કણો અંદર જાય છે તે બધા જ દ્રાવ્ય થઈ જાય છે સિમ્પલ પ્રકૃતિ બધા આપણે જાણીએ છીએ સિમ્પલ પ્રકૃતિ છે કે ખાંડના દાણા નાખો છો તો મીઠાના દાણા તે થોડી જ કણોમાં દ્રાવ્ય થઈ જશે તો એ દ્રાવ્ય થવાની પ્રકૃતિ તમે સરળતાથી સમજી શકો છો પાણી પ્લસ મીઠું તો એ સિમ્પલ કણો દ્રાવ્ય થવાની પ્રકૃતિમાં છે તો એ કણો દ્રાવ્ય થવાની પ્રકૃતિ દ્વારા સમજાવવા માંગે છે કે કણો દ્રાવ્ય થાય છે મતલબમાં એનો સતત સ્વભાવ છે એક કણ બીજા કણમાં ચાલી રહ્યા બે કણ પ્રકારની હતા એક પાણી જેના કણો અલગ છે અને બીજા કણો આપણે નાખ્યા મીઠા એનએસીએલ જેની બંનેની પ્રકૃતિ અલગ છે એક ઘન અવસ્થાની અંદર છે તો એક વાયુ છે પ્રવાહી અવસ્થાની અંદર છે અને આ બંનેથી તમારા દ્રવ્યની વાતને સમજાવવા ક્લિયર વસ્તુ એ કહેવા માંગુ છું કે તમારી પાસે બે અવસ્થા તમે ધ્યાનમાં લીધી અને તેને મિક્સ કરી રહ્યા છો તો તે સતત રીતે એટલે કે કન્ટિન્યુઅસલી એકબીજામાં દ્રાવ્ય થાય છે આ વસ્તુ સમજાવવા માંગે છે કે તે સતત સ્વભાવની અંદર રહેલા છે ઓકે તે શબ્દ જે આપણે વિચારીએ છીએ સતત સ્વભાવની ક્લિયર હજી પણ આગળ એક એક્ઝામ્પલ ની વાત કરું જે ખાસ કાળજીપૂર્વક સમજી શકે બીજું એક એક્ઝામ્પલ લઉં છું આના જરૂર પણ એક ખાસ કાળજીપૂર્વક સમજો તમારી પાસે એક ફરી એકવાર બીકર લઉં છું ખાસ કાળજીપૂર્વક સમજો આ એક્ઝામ્પલ હવે આ બીકરની અંદર થોડાક એવી માત્રામાં પાણી લઉં છું અને એ પાણીની સાથે હું નાખું છું હવે મેં બે પદાર્થ તમારી માટે સજેશન આપી રહ્યો છું બે પદાર્થની વાત કરી રહ્યો છું કાંટો સીઓ એસઓ કાંટો પોટેશિયમ પર મેળવીને એમએ સોરી કે એમએ અથવા તમે નાખી શકો છો સી એસઓ આ બંને પદાર્થ એવા છે જે રંગીન પદાર્થ છે હું અત્યારે નાખી રહ્યો છું પોટેશિયમ પર મેળવીને શું નામ આપ્યું આને મેં કે એમએ ઓફોર એટલે કે પોટેશિયમ પર મેળવીને પોટેશિયમ પરમેંગેનેટ જ્યારે પણ તમે નાખો છો તો સામાન્ય રીતે પ્રકૃતિ પ્રમાણે પોટેશિયમ પરમેંગેનેટ પ્રકૃતિ જે પિંક કલર આપે છે ગુલાબી કલર આપે છે એટલે આખું જ પાત્ર કે જેની અંદર
બે પ્રકારની વસ્તુ જાય છે એ બે પ્રકારની વસ્તુ એટલે કે H2O પ્લસ પોટેશિયમ પરમેંગેનેટ અને સ્વભાવ દૃષ્ટિકોણથી આપણે દ્રાવણ જે છે એક નંબર સાથે સાંકળી દઉં છું એ કહું છું કે આ એકદમ ઘાટો પિંક કલર છે ઓકે પ્રકૃતિ સમજાય કે ચાલો માની લો કે કેમ એનો ફોર્મ છે પણ ભાગ છે કે યોગ્ય રીતે પ્રકૃતિમાં આવે છે ને તે આખા જ દ્રાવણને પિંક કલર આપે છે ગુલાબી કલર આપે છે સમજી શકાય કેમ કે કેમ એનો ફોર્મ અંદર દ્રાવ્ય થયો છે સતત પ્રકૃતિ આ સમજાય તે જ સતત પ્રકૃતિની અંદર આપણે કદાચ વિચારી શકીએ છીએ તે જ પ્રકૃતિની અંદર તે દ્રાવ્ય થયો અને એ દ્રાવ્ય થવાની સાપેક્ષ તે આપણે પાત્રની અંદર કલર આપે છે પરંતુ હવે જે ક્રિયા કરીએ છીએ તે કંઈક અલગ અલગ ક્રિયા છે હવે આ જ પાત્રમાંથી એક H2 એટલે કે એક કસ નહીં ભરી હું એક કસ નહીં ભરી લઉં છું કસ નહીં બધા એક બની જશે એક કસ નહીં ભરી લઉં છું ફક્ત એક જ કસ ખાસ કાજી પ્રોટ સમજો આ એક કસ નહીં ભરી લઉં છું આ દ્રાવણ ખાસ સમજો હવે એક કસ નહીં હું આના જેવા આપના બીજા
આ પ્રકૃતિને સમજવા છે તો પ્રકૃતિ શું કહેવા માંગે છે એવું ક્લિયર સમજીએ જો અહીંયા મોલેક્યુલ્સ હતા કેમેલો ફોરના તે ચોક્કસ માત્રામાં અહીંયા ગયા તો કેમેલો ફોરના મોલેક્યુલ્સ થોડાક ઘટી ગયા એટલે એકની માત્રામાં ગયા પરંતુ આખા દ્રાવણમાં જોવાની સાથે તે વિખાઈ ગયા વિખાઈ ગયાની સાથે તમે કહી શકો કે તેનો કલર આછો થયો કેમ કે બાકીનો જથ્થો પાણીનો હતો ફરી એકવાર એ જ ક્રિયા કરી કે જેમાં ટેસ્ટ ભરી ટેસ્ટ ભરવાને કારણે ઓછી માત્રા હતી કે જેને કારણે ટેસ્ટમાં પણ ઓછી માત્રા આવશે કેમેનો ફોરનો એટલે કે જે કલર હતો તે કલર સેમ રહેશે પણ જેની અંદર સ્વાભાવિક છે કે પાણી ઓલરેડી ભર્યું હોય તેની અંદર નાખી દેતો તો સ્વાભાવિક દ્રષ્ટિથી આમાં કેમેનો ફોરના મોલેક્યુલ્સ ઓલરેડી ઓછા હતા અહીંયા જે છે એટલે ફરી એકવાર તેનાથી પણ વધુ મંદ થાય છે આમ ક્રિયાવિધિ આગળ વધે છે તે મુજબ કેમેનો ફોરનો સતત મંદર શબ્દ લખું છું કઈ શબ્દ બંધન થાય છે અને આમ ક્લિયર વાત કરી દઉં કે તમારી પાસે કેમેનો ફોરનું સિમ્પલ મંદન થાય છે હવે મંદન એટલે શું છે તેનું શું ખાસ સમજી લેજો કે કોઈ પણ પદાર્થ નાખો છો અને એ પદાર્થ સ્વાભાવિક છે કે પાણીમાં તમે લીધો છે તો પાણીની માત્રા વધારતો છે ઓકે પાણીની માત્રા વધારતો છે તો તેનું મંદન થતો છે એટલે એની દ્રષ્ટિકોણથી એમ કહી શકાય કે તેનો જે પણ સ્વભાવ છે એટલે કે જે દ્રવ્ય લીધું છે એ દ્રવ્યનો સ્વભાવ મંદનને કારણે ઘટતો જાય છે આ વસ્તુ ફક્ત અને ફક્ત એક નાના એક્ઝામ્પલથી સમજાવો તો એક પાત્રની અંદર તમે લીધું છે એનએસએલ એટલે કે મીઠું ટેસ્ટ કરશો તમે એટલે ટેસ્ટમાં તમને એકદમ ખારું લાગશે કેમ કે તમે વધુ માત્રામાં મીઠું નાખ્યું છે હવે એ જ ક્રિયાવિધિ જ્યારે કરવામાં આવી છે પરંતુ પાત્ર એ જ લીધું છે ઓકે જેમાં એનએસએલ તમે નાખ્યું છે ને તમારું એકદમ ચોખ્ખું દ્રાવણ દેખાતું હોય જેમ કે આપણે લીધું હતું પરંતુ આઈટમ બિગર જેવું પાત્ર લીધું છે એ દ્રાવણને હું કંઈક ડોલ જેટલા પાત્ર મોટા પાત્રની અંદર નાખી દઉં છું અને પછી એ ટેસ્ટ કરું તો કદાચ તમને એનએસએલનો જે ટેસ્ટ આવવો જોઈતો હતો તે નહીં આવે એનએસએલ નાખ્યું છે ખા નાખ્યું છે ટેસ્ટ નથી આવતો એનો મતલબ એમ કહેવા માંગીએ છીએ આપણે કે જેમ તમારી પાસે તમારું પાણી માધ્યમ વધતું જાય છે તો તે મુજબ તેનું મંદન થતું જાય છે તેના ગુણધર્મ રૂંધા થાય છે જેને આપણે મંદની ક્રિયા સાથે સાંકળીએ છીએ તો મંદની ક્રિયા સાથે તમે આગળ પણ સ્વાભાવિક છે કે આવશે બહુ બધી ક્રિયાઓ જેમાં રાસાયણિક ક્રિયાઓની ખાસ વાત કરવા જઈશું તો એ મંદની ક્રિયામાં ખાસ કરીને આગળ વધીશું પણ અત્યારે મંદની ક્રિયા એટલે સિમ્પલ આપણે સમજીએ તે મુજબ મંદની ક્રિયા છે તો આ વસ્તુ તમે શું સમજાવવા માંગે છે તો આ વસ્તુ સમજાવવા માંગે છે કે તમારી પાસે જે કેમેનો ફોરનો કણ છે એ અહીંયા પણ ગુણધર્મ ધરાવતો હતો અહીંયા પણ ગુણધર્મ ધરાવતો હતો અને અહીંયા પણ ગુણધર્મ ધરાવતો હતો તો એ સ્વાભાવિક દ્રષ્ટિકોણ કેવો સમજાવવા માંગે છે કે જે પિંક કલર હતો એ પેલા પાત્રમાં પણ હતો અને છેલ્લા પાત્રમાં પણ હતો તેની પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મ તે ગુમાવતો નથી પરંતુ તમારી પાસે ઘટતો હતો એ આછો હતો એવું સમજાવવા માંગે છે કે જેમ તરફ મંદિર તરફ આગળ વધો છો તેમ બાકી તો ઓછા થતા જાય છે કણો ઓછા થતા જાય છે અને કણો ઓછું થવું એ તેનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ તમને દર્શાવે છે એ દર્શાવે છે કે તે કણો જે દ્રવ્યની વાત કરીએ છીએ તે દ્રવ્યના કણો એ અતિ સૂક્ષ્મ સ્વરૂપના છે તો અને કોઈ પોતાના પિંક કલરને એક્સપ્લેન કરી શકે અધરવાઇઝ ન કરી શકે તો આમ આપણે પિંક ગુણધર્મ દ્વારા તમને એક્ઝામ્પલ દ્વારા સરળતાથી કહી શકીએ છીએ નંબર 1 આ એક્ઝામ્પલ એવું દર્શાવે છે કે સતત પ્રકૃતિની અંદર છે આ એક્ઝામ્પલ એવું દર્શાવે છે કે તે અતિ સૂક્ષ્મ સ્વરૂપ આમ અલગ અલગ એક્ઝામ્પલો દ્વારા તમે તેને અલગ અલગ લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈ શકો લાક્ષણિકતા શબ્દ બોલતાની સાથે જ તમારી પાસે દ્રવ્યની લાક્ષણિકતા તરફ લઈ જાય છે અલગ અલગ પ્રકૃતિની લાક્ષણિકતા તમે ઓલરેડી જાણો છો અને એ લાક્ષણિકતાને ધ્યાનમાં લઈને આપણે અત્યારે વાત કરવાની છે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે ઉદાહરણ તમને 5 લક્ષણો આપ્યા છે નંબર 1 તમારી પાસે જે પણ દ્રવ્યના કણો છે તે સતત ગતિશીલ સ્વરૂપના હોય છે કેવા હોય સતત ગતિશીલ સ્વરૂપના હોય છે ગતિ કરે છે એટલા માટે તેની પાસે ગતિજ ઊર્જા હોય છે ગતિજ ઊર્જા છે તો કે જે કણને ગતિ કરવા માટે મિનિમમ જેટલી પણ ઊર્જાની જરૂર હોય તેને આપણે ગતિજ ઊર્જા સિમ્પલ શબ્દમાં કહીએ છીએ તો સ્વાભાવિક રીતે પ્રમાણે તમારી પાસે સતત ગતિશીલ સ્વભાવ છે પાત્ર જ્યારે પણ તમારી પાત્ર કોઈ હોય એટલે કે બીકર લો છો તેની અંદર પાણી નાખ્યું સ્વાભાવિક આપણે સ્થિર પાણી લાગે પરંતુ જ્યારે પણ તે આપણે વિચાર્યું છે તો એની પાસે ગતિશીલ સ્વભાવ છે વાતાવરણની હવા જે આપણે એકદમ સ્થિર લાગે છે પરંતુ તે ગતિશીલ સ્વભાવમાં છે આગળ વધીએ
બીજું લાઈફ સાયકલનું માનવ કહી શકાય કે તેની અંદર તાપમાનની અસર પણ થાય છે. હવે તાપમાનની અસર કરો કેવો ભાગ આપણે વિચારો તો તાપમાન જેમ વધે છે તાપમાન જેમ વધે છે તેમ તેમ ગતિજ ઊર્જાનું મૂલ્ય પણ વધતું જાય છે. સ્વાભાવિક પ્રકૃતિ આ એવું દર્શાવે છે કે તમારી પાસે તાપમાનના વધારાની સાથે ગતિજ ઊર્જાનો વધારો પણ અહીંયા દ્રવ્ય લાક્ષણિકતા મુજબ વિચારી શકાય છે. એટલે કહી શકાય કે તાપમાન વધે છે તમારી ગતિજ ઊર્જા વધી જાય છે. નંબર 3 પર છે લખી શકાય કે કણો એ આંતર મિશ્રિત થયેલા હોય છે. જ્યારે પણ કણોની વાત કરતા હતા ત્યારે આંતર મિશ્રિત થવાની પ્રકૃતિ તમારી પાસે હતી નામે તમારી પાસે હતી તો આંતર મિશ્રિત થવાની વાત એ ક્લિયર શબ્દમાં રહે છે. ઓકે તે સિમ્પલ પ્રકૃતિ આયા પણ તમને જોવા મળી કે એસ લાગતા કે સાથે કે દ્રાવ્ય થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે ફરી એક વખત પાત્ર છે સૂક્ષ્મ બંધ એ જ પ્રકાર તમને લાગી આવે છે. તો એ આંતર મિશ્રિત થવાનો પ્રકૃતિ એક લાક્ષણિકતાનો ભાગ છે. નંબર 4 પર જાઓ જે દર્શાવે છે કે કણો એક બીજાને આકર્ષે છે. આ પણ એક સામાન્ય ગુણધર્મ છે જે એક બીજાને આકર્ષણ પ્રકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. જો એક બીજાને આકર્ષણ ન શકે તો સ્વાભાવિક પ્રવાહી પ્રવાહીને સ્વરૂપમાં ન આવ્યો અને લાકડાનો એક ટુકડો લો કે પછી લોખંડનો એક ટુકડો લો એમાં જો આકર્ષણ ન હોય તો તે વાયુના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે. જેને ફરી એકવાર આપણે આગળના લેક્ચરની અંદર સાચી રીતે સમજીશું વિચારીશું. અને જો લાસ્ટમાં વાત કરવા જાવ તો દ્રવ્યના કણો નિશ્ચિત દળ પર ધરાવે છે. જે આપણે શરૂઆતમાં જ વાત કરી કે જે જગ્યા રોકે અને જે દળ ધરાવે તેને જ આપણે દ્રવ્ય કહેવાય છે. અગરબત્તી જ્યારે સળગાવો તો તેમાંથી નીકળતો ધુવાળો જે નાના નાના કણના સ્વરૂપમાં હોય છે તો એ નાના નાના કણ જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એક દ્રવ્યના ભાગ છે કેમ કે તે વાયુ અવસ્થાની અંદર રહેલો છે. જે વાયુ અવસ્થાની અંદર હોય તેને આપણે દ્રવ્ય કીધો જ છે. તો એક ગતિશીલ સ્વરૂપમાં તે આગળ વહન પામે છે. સરળતા કે તેને આપણે જોઈ શકીએ છીએ કે ધુવાળો થોડી વારમાં ગાયબ પણ થઈ જાય છે કેમ કે તે અંતર મિશ્રિત થઈ જાય છે. અંતર મિશ્રિત થઈ જાય છે તો આમ તમે દ્રવ્યની કોઈ પણ લાક્ષણિકતા અને રોજિંદા જીવનના કોઈ પણ એસેમ્બલ દ્વારા સાંકળીને તમે કામકાજ સમજી શકો છો અને એકદમ સિમ્પલ હોય છે. આમ આજના લેક્ચરમાં આપણે અલગ અલગ ત્રણ ભાગને સમજ્યા. દ્રવ્ય શું છે, દ્રવ્ય ભૌતિક સ્વભાવ શું છે અને દ્રવ્ય લાક્ષણિકતા શું છે. ખાસ કરીને તમને આ સવાલના સ્વરૂપમાં પૂછાય કે દ્રવ્ય લાક્ષણિકતા લખો તમે યોગ્યતા લખતા આવડત કેવી જોઈએ. તો આજનો લેક્ચર હું અહીંયા સ્ટોપ કરું છું. તો આજના લેક્ચર દરમિયાન જે લખેલી બધી બાબતોને ખાસ કાળજીપૂર્વક સમજવાની હતી તે મુજબ આપણે કામકાજ સમજીએ છીએ તે મુજબ આ એક્ઝામ્પલ પણ તમારી માટે બહુ જ અગત્યના છે. અને એ એક્ઝામ્પલને પણ ખાસ કરીને રોજિંદા જીવન સાથે સાંકળીને એ અનુભવ મેળવવાનો છે. એ પ્રેક્ટિકલ તમે જાતે ઘરે પણ કરી શકો છો તો એનો અહેસાસ પણ તમારે કરવો જરૂરી છે જે તમને યોગ્ય રીતે સમજ સાથે વધુથી વધુ દ્રવ્યને સમજવા માટે મદદ કરશે. અને સિમ્પલ સૂત્ર પ્રકૃતિ પ્રમાણે આપણે જ્યારે પણ થિયરી ચાલતી હોય છે જે પ્રેક્ટિકલી હોય તો સ્વાભાવિક છે કે તે વધુ તમને સમજાય. તો આમ આજનો જેટલો પણ લેક્ચર છે ખાસ કરીને બોર્ડને ભણશો જો તમે ન સમજો છો ફરી એકવાર આ વસ્તુ જોવી જરૂરી છે તો આજના લેક્ચરમાં અહીંયા સ્ટોપ કરું છું. ફરી એકવાર કહી દઉં કે તમારી પાસે આજના લેક્ચર દરમિયાન આપણે જોઈ આપણી આસપાસના દ્રવ્ય એટલે કે ચેપ્ટર નંબર 1 ઠીક.